રાજુભાઈ ધંધાભાઈ બોડિયા, જલાભાઈ ધંધાભાઈ બોડિયા તથા લાલભાઈ ભગવાનજીભાઈ બોડિયા દ્વારા મયુરભાઈ, કરશનભાઈ બૈવાર, સંજયભાઈ મનસુખભાઈ દલિત તથા કાનાભાઈ દલિત વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું છે. અમે ફરિયાદીઓ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી રહ્યા છીએ. થોડા સમય પહેલા રાજુભાઈની પત્ની ઘરે એકલા હતા ત્યારે આરોપીએ છરી વડે ધમકી આપી બળાત્કાર ગુજારેલ હતો. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આ બાબતે આરોપીઓ ધાક ધમકી આપે છે અને ફરિયાદ પાછી લેવાનું કહે છે. અહેવાલ વિજય મકવાના. મેરામભાઈ બિજલભાઈ સભાડ, આજી ડેમ વિસ્તારમાં અમારા ઠાકર દુવારો છે, ત્યાં આડી દિવાલ કરે છે, તો હરિજનના લોકો આંબળેકર બિહારવા છે એવું કરીને બાજરું કરે છે અને વારે વારે એટ્રોસિટી થાય છે. નહીં જઈ બી બુમાલ થાય તો એટ્રોસિટી થાય છે, એટલે એટ્રોસિટીથી આ બધા કંટાળી ગયા છે, એટલે એ કમિટને રજૂઆત કરવા એમાં કે આવ્યા છે. આ એટ્રોસિટીથી અમે મુક્ત કરવા માગીએ છીએ, નકર આમાં કોમી થાય, મુક્ત એટ્રોસિટીથી થવા જોઈએ. વારી ખરી એટ્રોસિટી વાટકે કાંઈ ફરિયાદમાં કાંઈ ન હોય તો 5 દિવસ પોલીસ જેલમાં મોકલી દઈએ, 5 દિવસ છૂટી છે. આ મોટો પ્રોબ્લેમ છે.